હાય એવરીવન સ્વાગત છે તમારું મારી ચેનલ તેજલ્સ ગુજરાતી કિચન ઓલ ઇન વનમાં ફ્રેન્ડ્સ આજની રેસીપીમાં આપણે બનાવીશું ઘઉંના મમરા ઘઉંના મમરા વઘારવાની રીત આપણે જોઈશું સૌથી પહેલા તો હું તમને ઘઉંના મમરા બતાવી રહી છું આ રીતે ઘઉંના મમરા આ ટાઈપના આવતા હોય છે એકચ્યુઅલી થોડા ટાઈમ પહેલા જ મેં આ મમરા જોયા મને પણ નથી ખબર કે ઘઉંના મમરા વીટ પફ આવી રીતના પણ આવતા હોય છે તો મેં જોયા તો માર્કેટમાંથી મેં રેડીમેડ જ હું લઈને આવી છું આ એક બ્રેકફાસ્ટ રેસીપી બની શકે છે અને હેલ્ધી તો છે જ તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ મેં ગેસ ઓન કરી એક નાની કઢાઈ લઈ લીધી છે અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે તમારી મુજબ તેલ એડ કરી શકો છો અને સૌ પ્રથમ મેં અહીંયા લસણની પેસ્ટ એડ કરી છે લસણને એક ચમચી લસણને લસણની પેસ્ટ છે એને કચરી લીધું હતું ત્યારબાદ મેં અહીંયા મીઠા લીમડાના પાન એડ કર્યા છે આ સ્ટેજ પર હું તમે ચોક્કસથી કહીશ કે તમારી પાસે સિંગદાણા હોય તો તમે ચોક્કસથી એડ કરો એનાથી ઘઉંના મમરાનો સ્વાદ એકદમ વધી જશે અત્યારે લોકડાઉન પીરિયડના લીધે મારી પાસે સિંગદાણા નથી એટલે મેં એડ નથી કર્યા બાકી તમે ચોક્કસથી એડ કરો આ સ્ટેજ પર ત્યારબાદ અહીંયા વન ટેબલ સ્પૂન આપણે હળદર એડ કરીશું અને ગેસ એકદમ સ્લો જ રાખવાનું છે ત્યારબાદ વન ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમે જોઈ શકો છો ગેસ એકદમ સ્લો રાખીશું ટુ ટેસ્ટ થોડું મીઠું એડ કરી દઈશું કેમકે ફાસ્ટ ગેસ હશે તો આ બધા મસાલા બળી જશે એટલે સ્લો ગેસ કરીને જે એકદમ સ્લો ગેસ કરીને આ કામ કરવાનું છે અને જેવા મસાલા તમે એડ કરો તરતના તરત જે ઘઉંના મમરા છે વ્હીટ પફ છે તે એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો કે તરતના તરત ઘઉના મમરામાં એડ કરી લીધા છે આ રેડીમેડ મમરા છે અને આમાં એકદમ ચોખ્ખા જ હોય છે કશું જોવાનું હતું નહીં હતું નથી તો તમે જોઈ શકો છો હું એને સતત હલાવી રહી છું સ્લો ગેસ પર કારણ કે આને તરતના તરત આપણે હલાવવા પડશે જેથી હળદર મરચું મીઠું અને જે લસણની પેસ્ટ છે એ બધું આની અંદર ભળી જાય એટલે તમે સતત એને ચમચા વડે હલાવી રહ્યો ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા મેં વન ટેબલ સ્પૂન ખાંડ દળેલી ખાંડ એડ કરી છે આ દળેલી ખાંડ તમે ચોક્કસથી એડ કરો કારણ કે જો આનાથી જ સ્વાદ સરસ આવશે આ ઘઉંના મમરાનો જો તમે એડ નહીં કરો તો આ ઘઉંના મમરા તમને મોરા લાગશે બાળકોને પણ મોરા લાગશે કારણ કે મેં ટેસ્ટ કર્યા છે એટલે કહું છું એટલે થોડી ઘણી પણ દળેલી ખાંડ એડ કરો જ અને તમે જોઈ શકો છો કે પ્રોપર કુક થઈ ગયા છે સ્લો ગેસ પર જ આને કુક કરવાના છે આને વધારે કુક નથી કરવાના જો વધારે કુક કરીશું તો મેં ગેસ ઓફ કરી દીધું છે વધારે કૂક કરીશું તે ઘઉંના મમરા છે એ કાળા થઈ જશે બળી જશે નીચેથી અને પછી એનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે એટલે આને ત્રણથી ચાર મિનિટ જ મિનિમમ કુક કરવાના છે અને તમે જોઈ જોઈ શકો છો એકદમ ફટાફટ બની જાય છે આ ઘઉના મમરા અને એકદમ હેલ્ધી રેસીપી છે તો તમે નાસ્તામાં ચોક્કસથી આ ઘઉના મમરા ટ્રાય કરી શકો છો આ ઘઉના મમરાને હું એક વાત કહીશ કે જ્યારે તમારે નાસ્તામાં ખાવા હોય ત્યારે જ તમે વઘારો કેમકે આમાં વઘારતા વિધીન ફાઇવ મિનિટમાં આ વઘારાઈ જાય છે એટલે ત્યારે જ વઘારો કારણ કે આ ગરમ ગરમ જ ફ્રેન્ડ્સ સારા લાગતા હોય છે ઠંડા નહીં સારા લાગે એટલા માટે બે વસ્તુનું ધ્યાન રાખજો કે જ્યારે ખાવા હોય ત્યારે આને વઘારો અને આની અંદર થોડીક દળેલી ખાંડ નાખો તો આનો ટેસ્ટ એકદમ ઉભરી આવશે તો આ છે ઘઉંના મમરા વઘાર આજની મારી રેસિપીમાં છે ઘઉંના મમરા વઘારવાની રીત માર્કેટમાંથી લાવો અને એકવાર ચોક્કસથી તમે ટ્રાય કરો બાળકો માટે પણ હેલ્ધી છે અને તમને ટી ટાઈમ સ્નેક રેસિપી થઈ જશે આ તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ